પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્રતિક ડાઈંગ મિલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સવાર સવારના સમયે મિલ ચાલુ હોવાને કારણે આગ લાગતા ખૂબ જ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસની ફેક્ટરીઓના કામદારો પણ બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આગની ઓલવાનું કામકાજ ચાલુ છે. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે શુક્રવારે પાંડેસરાની મિલમાં આગની ઘટના બની હતી. પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલ પ્રતિક ડાઈંગ મિલમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડ પ્લસ પહેલા માળ ઉપર આગ લાગી હતી. આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી, જેના કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ ખૂબ જ વિશાળ દેખાતી હતી. ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક અસરથી ફાયર ઉપર આગ પર જઈને કાબૂ મેળવ્યો હતો. જો કે આગ ખૂબ જ ભીષણ હોવાને કારણે ખૂબ મોટા પાયે ધુમાડો નીકળતા દેખાયો હતો. 2 કિલોમીટર દૂરથી ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. કેમિકલ્સ અને કાપડનો જથ્થો હોવાને કારણે ધુમાડો મોટા પ્રમાણમાં નીકળતો હોય છે. જે પ્રકારે આગ શરૂઆતમાં દેખાતી હતી તે જોતા સ્વાભાવિક રીતે જ કામદારોમાં ભય દેખાયો હતો. ધુમાડાને કારણે આગનો વિકરાળ સ્વરૂપનો અંદાજ લગાવી શકાતો હતો. ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે પ્રતિક ડાઈંગ મિલમાં આગ લાગવાના કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળે અમારી ટીમ પહોંચી ગઈ હતી. મિલના પહેલા માળે ઉપર કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર વિભાગના અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સેન્ટ્રલ મશીનમાં આગ લાગતા ધીરે ધીરે આગ પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાની સાથે મિલના કામ કરતા તમામ કારીગરો બહાર આવી જતા કોઈ જાનહાની થઈ નથી. પાંડેસરા જીઆઈડીસીમાં સવારના સમયે લગભગ તમામ ડાઈંગ અને પ્રોસેસિંગ મિલો શરૂ થતી હોય છે અને પ્રતિક ડાઈંગ મિલમાં સવારે અંદાજે 100 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. એકાએક જ સેન્ટ્રલ મશીનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતા કામદારો ફેક્ટરીની બહાર દોડી ગયા હતા, જેને કારણે જાનહાની ટળી છે. કાસવાળા સાથે અઝર કુરેશી.